કવિતા વાંચું છું. એનું શીર્ષક છે બે મિત્રો. અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો સુખ અને દુઃખની યારીનું, દોસ્તીનું એવું એક અછાંદસ કાવ્ય છે એમની મિત્રતાનું. કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, સરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળિયેથી માંડલું ને રીસાવાની તાસી. કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, સરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળિયેથી માંડલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ દોંટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ, જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા. વાંકું કાયમ સુખને જ પડે, એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી જગ્યાએ. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો. પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને દુઃખ થોડી સેકન્ડો માટે સુખના ખભે હાથ મૂકે વાલથી, ત્યારે શું થાય એનું વર્ણન છે. કે દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. જયંતિ રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક સમજતો હોય ને બે બીડી નીકળે કાન પર. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ. દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય.